अभूतपूर्व सिद्धि हासिल करी है। भारते रसीकरण में अभूतपूर्व सिद्धि हासिल करी है। भारत में रसीकरण नो आंक 100 करोड़ ने पार पहुंची गयो है। 100 करोड़ डोज पूर्ण थता उजवणी करवामां आवी रही है। 16 जानुआरी थी देश में रसीकरण शुरू थयुं हतुं। 17 सप्टेम्बरे 2.5 करोड़ डोज आपवानो रिकॉर्ड बन्यो हतो। तो भारते रसीकरण में सिद्धि मेळवी छे। भारत में रसीकरण नो आंक 100 करोड़ ने पार पहुंची गयो छे। 100 करोड़ डोज पूर्ण थता उजवणी करवामां आवी रही छे। 16 जानुआरी थी देश में વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલ આપણી સાથે જોડાયા છે, તેમની સાથે સીધી ચર્ચા કરશું. સર, 100 કરોડનો માઇલસ્ટોન પૂરો થયો છે, ગુજરાતનું પણ મહત્વની જવાબદારી રહી છે, ગુજરાતમાં પણ રસીકરણ મોટા પ્રમાણમાં થયું છે, શું કહેશો? આજે હું માન્ય વડાપ્રધાનશ્રીના વડપણ હેઠળ દેશે જે 100 કરોડ ડોઝ આપવાનું જે અચીવમેન્ટ કર્યું છે એ બદલ આખી ટીમ ઇન્ડિયાને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠું છું. એમાં ગુજરાત રાજ્યમાં પણ માન્ય વડાપ્રધાનશ્રી, માન્ય મુખ્યપ્રધાનશ્રી, માન્ય કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી, આપણા અહીંયાના આરોગ્ય મંત્રીશ્રી અને ગુજરાત રાજ્યના જુદા જુદા મ્યુનિસિપલ કોર્પોરેશન અને ડિસ્ટ્રિક્ટ આ બધામાં આરોગ્યની ટીમે ખડેપગે રાત દિવસ જોયા વગર કામ કરીને અહીંયા આપણે તમામ રાજ્યોમાં પ્રતિ 1000માં મહત્તમ ડોઝ આપીને મોખરે છીએ. અને 100% કામગીરી પ્રથમ ડોઝની અને 90% કામગીરી બીજી ડોઝની કરવા માટે આગળ વધી રહ્યા છે. સર, કેટલાક જિલ્લાઓ અને કોર્પોરેશનો જે છે પ્રથમ ડોઝમાં 100% પૂર્ણ થઈ ચૂકી છે, મહત્વપૂર્ણ કહી શકાય આ માઇલસ્ટોન? આમાં આ એક ખૂબ અગત્યની બાબત છે કે 3 કોર્પોરેશન અને 4 જિલ્લાઓમાં 100% કામગીરી પૂર્ણ થઈ છે. પણ એથી જવાબદારી પૂર્ણ એટલા માટે નથી થતી કે માઇગ્રેશન, ઇન માઇગ્રેશન, આઉટ માઇગ્રેશન પણ જિલ્લાઓમાં હોય છે. એટલે એની ઉપર આપણે જવાબદારી મૂકી છે કે વોર્ડમાં વોર્ડ સભાનો ઠરાવ, ગ્રામ પંચાયતમાં ગ્રામ પંચાયતનો ઠરાવ, એ પ્રમાણે લઈને જ્યારે અમને મળશે ત્યારે જ આ કામગીરી 100% અથવા સંપૂર્ણ થયેલી ગણાશે. એટલે એ તરફ આપણે અગ્રેસર છીએ. 15,500થી વધારે ગામો આ કામગીરી પૂર્ણ કરી છે અને એના ઠરાવો મેળવવા માટેની કામગીરી આગળ વધી રહી છે. ગુજરાતના આરોગ્ય વિભાગનું લક્ષ્યાંક કયા પ્રકારનું છે? ગુજરાતના આરોગ્ય વિભાગનું લક્ષ્યાંક છે કે પ્રથમ ડોઝ 100% લોકોને મળી જાય. આ એક ખૂબ મહત્ત્વની વાત એટલે થશે કે કોઈ પણ મોટા રાજ્યે હજી સુધી આ અચીવ કર્યું નથી અને ગુજરાત એમાં મોખરે છે. બીજી ડોઝમાં પણ ગુજરાત રાજ્ય જે 47.5%નું અચીવમેન્ટ કરીને સંપૂર્ણ રસીકરણ 47.5% લોકો થઈ ચૂક્યા છે. આ પણ એક મહત્ત્વની બાબત છે કેમ કે આના કારણે પછી લોકોમાં જે એક ઇમ્યુનિટી આવે છે અને સંભવિત ત્રીજી લહેર ઈશ્વર ન કરે આવે એથી એક સુરક્ષા કવચ લોકોને મળે છે. આજે આપણે એની ઉપર ચાંપતી નજર રાખી રહ્યા છીએ. આરટીપીસીઆરના ટેસ્ટની સંખ્યા આપણે અગર જોઈએ તો આઈસીએમઆરના ધારાધોરણો ફક્ત 140 પ્રતિ 10 લાખ પ્રતિ જનસંખ્યાની વસ્તી જે છે એની ઉપર દરરોજનું હોય છે, એની જગ્યા અમે 700 થી 800 એ કરીએ છીએ. અને તો પણ ઈશ્વર આપણે ઉપર એની કૃપા બની રહે પણ કુલ મળીને 18, 15, 20, 25 અને એની આજુબાજુની સંખ્યામાં સંક્રમિત લોકો જ રોજ મળે છે. એથી આપણે એમ પણ તજજ્ઞો કહે છે કે એ જે પેન્ડેમિક છે આ રસીકરણના કારણે એનું પ્રકોપ ઓછો થયો છે, હોસ્પિટલાઇઝેશન પણ ઓછો થયો છે અને એનું જે ફેલાવ છે એની ઉપર ખૂબ જ કંટ્રોલ આવ્યો છે. સાહેબ, છેલ્લો પ્રશ્ન, તહેવાર આવી રહ્યા છે, શું અપીલ કરવા માંગો છો લોકોને? કારણ કે તહેવારોના સમયમાં ભીડ એકત્ર થતી હોય છે. તહેવારો માટે મારે તમામ પ્રજાને જે કે જે અત્યાર સુધી રસી લઈને ખૂબ સહયોગ આપ્યો છે અને પ્રજાલક્ષી કામ બધાએ જ કર્યું છે એ બદલ હું ગુજરાતની તમામ પ્રજાને જેમણે ડોઝ લીધી છે એમને હું ખૂબ અભિનંદન પાઠું છું આજે. અને સાથે જે થોડીક સંખ્યા પ્રથમ ડોઝ માટે બાકી છે એ બધાને અપીલ કરું છું કે એ પણ જે છે ડોઝ લઈ લે. એટલે આના કારણે જે તહેવારો આવે છે તહેવારોમાં આપણે જાણીએ છીએ કે અમુક વાર જે ગ્રુપોમાં જૂથોમાં લોકો ભેગા થાય છે એટલે એટલું હોવા છતાં જે છે એ જે આપણે 2 મીટરની દૂરી, માસ્ક પહેરવું, હાથ ધોવું અને એ આપણે સેનિટાઈઝરનો ઉપયોગ કરવું એ આપણે બંધ કરવું નથી. જે હોમ ડિપાર્ટમેન્ટ તરફથી મહત્તમ સંખ્યા
शादी विवाह अन्य कार्यक्रमों माटे नक्की करवामां आवी छे एनु फॉलोअप पण लोको करे एनी हुं खास अपील अने विनती करूं छुं। अभिनंदन जीटीपीएल तरफथी। तो आ हता अधिक मुख्य सचिव मनोज अग्रवाल, जेमणे कह्युं छे के आरोग्य विभाग जे छे ते महत्वपूर्ण कामगीरी करी रह्यो छे अने आगामी दिवसोनी अंदर पण लक्ष्यांक जे छे ते पोतानो पार करी लेशे। कैमरामेन अक्षय पटेल साथे મેહુલ દેસાઈ, ગાંધીનગર। तो भारते रसीकरणमां अभूतपूर्व सिद्धि मेळवी छे। भारतमां रसीकरणनो आंक 100 करोड़ ने पार पहोंची गयो छे। 100 करोड़ डोज पूर्ण थता उजवणी करवामां आवी छे। 16 जानुआरीथी देशमां रसीकरण शुरू थयुं हतुं। 17 सप्टेम्बरे 2.5 करोड़ डोज आपवानो रिकॉर्ड बन्यो छे। तो भारते रसीकरणमां सिद्धि मेळवी छे। भारतमां रसीकरणनो आंक 100 करोड़ ने पार पहोंची गयो छे। 100 करोड़ डोज पूर्ण थता उजवणी करवामां आवी रही छे। तो मुख्यमंत्री भूपेन्द्र पटेले गांधीनगर में सेक्टर 2 आवेला आरोग्य विभाग की मुलाकात लीधी हती। खास करी अने आरोग्य सेंटर की मुलाकाते भूपेन्द्र पटेल पहुंचा हता ते दृश्य हाल आप टीवी स्क्रीन पर निहाळी रह्या छो। तो भारते रसीकरण में अभूतपूर्व सिद्धि मेळवी छे त्यारे मुख्यमंत्री भूपेन्द्र पटेल गांधीनगर में आवेला आरोग्य सेंटर की मुलाकाते पहुंचा हता। सेक्टर 2 में आवेला आरोग्य सेंटर की मुलाकाते तेओ पहुंचा हता ते समयना दृश्य हाल आप टीवी स्क्रीन पर निहाळी रह्या छो। तो आरोग्य सेंटर की मुलाकात लेता मुख्य प्रधान भूपेन्द्र पटेल। तो भारते रसीकरणमां सिद्धि मेळवी छे। भारतमां रसीकरणनो आंक 100 करोड़ ने पार पहोंची गयो छे। 100 करोड़ डोज पूर्ण थता उजवणी करवामां आवी रही छे। 16 जानुआरीथी देशमां रसीकरण शुरू थयुं हतुं। 17 सप्टेम्बरે 2.5 करोड़ डोज आपवानो रिकॉर्ड बन्यो हतो। त्यारे मुख्यप्रधान भूपेन्द्र पटेल गांधीनगरमां सेक्टर 2માં આવેલા આરોગ્ય સેન્ટરની મુલાકાતે પહોંચ્યા હતા। मुख्यप्रधान भूपेन्द्र पटेल आरोग्य सेंटर की मुलाकाते गांधीनगर सेक्टर 2માં पहुंचा हता। वाचित करी तमाम परिस्थितिनो ताग मेळवानो प्रयत्न कर्यो हतो। ते दृश्य अत्यारे हाल आप टीवी स्क्रीन पर निहाळी रह्या छो। तो भारते रसीकरणमां अभूतपूर्व सिद्धि मेळवी छे। भारतमां रसीकरणनो आंक 100 करोड़ ने पार पहोंची गयो छे। सौ करोड़ डोज पूर्ण थता उजवणी करवामां आवी रही छे। तो भारते रसीकरणमां अभूतपूर्व सिद्धि मेळवी छे। भारतमां रसीकरणनो आंक 100 करोड़ ने पार पहोंची गयो छे। 100 करोड़ डोज पूर्ण थता उजवणी करवामां आवी रही छे। भूपेन्द्र पटेल पाटनगरमां सेक्टर 2માં આરોગ્ય સેન્ટર ખાતે પહોંચ્યા હતા। तो भूपेन्द्र पटेले पाटनगर में सेक्टर 2માં आरोग्य सेंटर की मुलाकात ली थी। जे प्रकारे एक नवो इनिशिएट लीधो छे, कोई पण दर्दी सारवार करावा आवे तो ए सारवार दरमियान एने रसी लीधी छे नथी लीधी
એ તમામ વિગતો સાથે એની સારવાર પણ ચાલુ થાય અને રસી પણ અપાય એ પ્રકારનું એક અભિયાન પણ હાથ ધર્યું છે અને આવતા સમયમાં કારણ કે હવે 10% જેટલી જ પ્રથમ ડોઝની અંદર આપણી પાસે જગ્યા છે બાકી લોકો છે તો એવા સંજોગોમાં સરકારી ઓફિસોમાં પણ જે વિઝિટર્સ આવે જુદા જુદા વિભાગોને અમે જાણ પણ કરીશું આરોગ્ય વિભાગ દ્વારા એમને જાણ કરી અને પોતાની ઓફિસીસમાં પોતાના ખાતામાં જે લોકો આવે એમને રસી લીધી છે કે નહીં એ બાબતની પણ ચકાસણી કરી અને એ રસીકરણના અભિયાનને વેગ મળે એના માટેનો પ્રયત્ન રાજ્ય સરકાર કરી અને 100% લક્ષ્યાંક આપણે હાંસિલ કરવા જઈ રહ્યા છીએ લગભગ હું માનું છું ત્યાં સુધી 15,000 અને 500 જેટલા ગામડાઓ 100% રસીકરણ કરાવી ચૂક્યા છે 3 જેટલી કોર્પોરેશન્સ 5 જેટલા જિલ્લાઓ લગભગ આજે 100% કરતાં પણ વધારે પ્રથમ અને બીજો ડોઝ બંને સંયુક્ત રીતે આપણે આપી શક્યા છીએ એના માટે પણ હું તમામ ફરીથી કહું છું કે જે મેડિકલ પ્રેક્ટિશનર્સ મતલબ ખાતાકીય રીતે સરકારી જે ડૉક્ટરો છે કોર્પોરેશનની હોસ્પિટલ હોય સિવિલ હોસ્પિટલ હોય સીએચસી પીએચસી અને જે અર્બન હેલ્થ સેન્ટર અને સબ સેન્ટર આ તમામ જે આરોગ્ય કર્મીઓએ રાત દિવસ એક પણ રજા લીધા સિવાય ફરીથી હું કહું છું એક પણ રજા લીધા સિવાય પોતાના કુટુંબ સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરવાની જગ્યાએ એમને પોતાનો સમય આ દેશવાસીઓ માટે અને ગુજરાતવાસીઓ માટે આપ્યો છે ત્યારે ફરીથી એમને અભિનંદન આપું છું અને ફરીથી એક વખત આદરણીય મોદી સાહેબના વિઝન અને નેતૃત્વના કારણે જુદી જુદી વિવિધતાઓ ધરાવતા દેશમાં 100 કરોડનો રસીકરણ આખા વિશ્વને અચંબિત કરે આશ્ચર્યજનક પરિસ્થિતિમાં મૂકે એ રીતે આ કોરોનાની લડાઈમાં આપણે એક નવો માઇલસ્ટોન સાબિત કર્યો છે ત્યારે આદરણીય પ્રધાનમંત્રી શ્રી આદરણીય મનસુખભાઈ આરોગ્યમંત્રી તરીકે સતત મોનિટરિંગ ગુજરાતના સતત સંપર્કમાં ડે ટુ ડે ફોલોઅપ કરી આપણને ક્યાંય તકલીફ ના પડે એ રીતનું એમને મોનિટરિંગ કર્યું અને પરિણામે ક્યાંય રસીની ઉણપ રસી જ્યારે ખૂટતી હતી અને આજે લગભગ આપણે રસી એક્સેસ છે આપણી પાસે 40 થી 45 લાખ રસીનો ડોઝ અવેલેબલ છે પરંતુ જેમ એલિજિબલ થતા દર્દીઓને આપણે આ ડોઝ આપવાનો થતો હોય અને તેમજ હવે ફક્ત પહેલી રસીના ડોઝમાં 10% લોકો જ બાકી છે એટલે આપણી પાસે જથ્થો પણ પર્યાપ્ત છે એક પણ જગ્યાએ કોઈ વ્યક્તિ રસી લીધા સિવાય પાછો ના જાય એ રીતની આખા ગુજરાત રાજ્યમાં પરિસ્થિતિ પેદા થઈ છે ફરીથી એક વખત આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના સમય પહેલા અને સમય પછી પણ જે જોઈ શકે છે એવા નેતૃત્વને 21મી સદીનું સ્વપ્ન આપણે સેવી શકીએ એવી પરિસ્થિતિ આખા વિશ્વને આપણે આપણા સંદેશો અને સમાચાર પહોંચાડ્યા છે વી કેન ડુ અમે કરી શકીએ છીએ એ વાતનો સમગ્ર વિશ્વને એમને સંદેશો પણ આપ્યો છે અને એક જે દ્રઢ નિશ્ચયતા પોલિટિકલ વિલ અને પોતાના દેશને બચાવવાનો જે જજ્બો અને જે એમને હિંમત દાખવી છે વિષમ પરિસ્થિતિઓમાં પણ આદરણીય મોદી સાહેબ આદરણીય મનસુખભાઈ બધાને હું ખૂબ ખૂબ અભિનંદન પણ આપું છું અને ગુજરાતીઓને ખાસ કરી ગુજરાતમાં જે લોકો પણ હવે રસીકરણ માટે બાકી છે એ આગળ આવે પ્રથમ ડોઝ ના લીધો હોય તો લેવાઈ જાય અને બીજો ડોઝ જે લોકોએ લેવાનો બાકી હોય ને એલિજિબલ થતા હોય તો ઝડપથી પોતે આ ડોઝ લઈ પોતે પોતાને પોતાના પરિવારને પોતાના કુટુંબને બચાવી શકે એવી અત્યારે હું અહીંયાથી અપીલ પણ કરું છું ધન્યવાદ સુરત જૂનાગઢ અને ગાંધીનગર કોર્પોરેશન 100% અને ગાંધીનગર તો 121%. સુરત જૂનાગઢ અને ગાંધીનગર એ કોર્પોરેશન 100% આપણે ઉપર એનું રસીકરણ કરી ચૂક્યા છીએ આ જે હું વાત કરું છું બંને 2 ડોઝની છે જિલ્લા પંચાયત ફર્સ્ટ ડોઝ 100% પહેલો ડોઝ જિલ્લા પંચાયતમાં અમદાવાદ મહીસાગર જૂનાગઢ અને તાપી અમદાવાદ મહીસાગર જૂનાગઢ અને તાપી એ આપણે 100% રસીકરણ પ્રથમ ડોઝ ચાર થયા રાજકોટ કોર્પોરેશન સર
આમ તમે ગણો તો જે એલિજિબલ થાય છે, એક કોર્પોરેશન રાજકોટ એ 99% થઈ ગયું છે, એટલે આંકડા કોર્પોરેશન એક વધે છે અને જિલ્લો એક નજીક છીએ, પણ એ અત્યારે 100%, 99%, 98% થયું હોય એટલે સ્વાભાવિક સેકન્ડમાં 100% ના થાય એનું કારણ કહું, કારણ કે પહેલો ડોઝ લીધા પછી એની સમય મર્યાદા, એની અવધિ પૂરા થયા પછી એને બીજો ડોઝ લેવાનો હોય છે, એટલે પહેલા ડોઝના ડેટા આપણી પાસે અવેલેબલ છે, એ ડેટાના આધારે જેમ જેમ અવધિ પૂરી થતા એ લોકોને શોધીને બીજો ડોઝ આપવાનું પણ આપણું તંત્ર, આપણું આરોગ્ય તંત્ર એના માટે ટ્રેસિંગ અને ટ્રેકિંગ. સોરી, તમે સેકન્ડ ડોઝનું પર્સન્ટેજ આંકડાની દૃષ્ટિએ કરો તો 2 કરોડ અને 33 લાખ છે, પણ હું એ જ કહું છું 2 કરોડ અને 33 લાખ છે, 2 કરોડ 32 લાખ ને સમથિંગ છે, પરંતુ જે એલિજિબલ તમે ગણો કે પહેલા ડોઝમાંથી બીજા ડોઝ લેવાની પાત્રતા ધરાવતા કેટલા લોકો છે તો એ આપણે 87% છીએ, પરંતુ જો તમે એ જ આંકડો 4 કરોડ અને 93 લાખ આપણી કુલ 18+ની વસ્તી ગણીએ તો એ 47% છે. આ 100 કરોડ ડોઝ પૂરા થતા આખા રાજ્યભરમાં સીએચસી, પીએચસી, સબ સેન્ટર, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, સિવિલ હોસ્પિટલ અને કોર્પોરેશનની હોસ્પિટલોમાં આપણે લાઇટિંગ્સ કરવાના છે, રંગોળી પણ કરવાના છીએ, અને જે લોકોએ રાત દિવસ મથી અને આ લક્ષ્યાંકને પાર કરવામાં ગુજરાતમાં જે લોકોએ મહેનત કરી છે તમામ લોકોને એપ્રિશિએટ તો કરવાના છે, પરંતુ સૌથી સારી કામગીરીમાં જે લોકો હોય, જે વર્કર્સ હોય, એ બધાને ખાસ એને પ્રોત્સાહિત કરવા માટે એનું સન્માન પણ કરવામાં આવશે. અને આ કદાચ કોઈના મનમાં પ્રશ્ન થશે કે રંગોળી કરવી, લાઇટિંગ્સ કરવી, પણ તમને યાદ હોય પહેલી વખતે જ્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબે આખા દેશમાં થાળી ખખડાવવાનું, દીવા પ્રગટાવવાનું આહ્વાન કર્યું હતું, એની પાછળનો આશય એવો હતો કે સમગ્ર દેશને એક કરવો, અને સમગ્ર દેશને એક કરી અને આ લડાઈ માટેની તૈયારી સ્વરૂપે આખા દેશમાં અમે તૈયાર છીએ એ પ્રકારનો મેસેજ પ્રજાએ પણ આપ્યો, અને એક જ એમની અપીલ ઉપર આખા દેશે એ થાળીઓ દ્વારા અમે તમારી સાથે છીએ, આ કોરોનાની લડાઈમાં સાથે છીએ, એ પ્રકારનો સંદેશો આખા દેશમાં પથરાયો. અને આ પણ આપણે 100 કરોડ રસીકરણના કારણે જે કાર્યક્રમ કરી રહ્યા છીએ, રંગોળી છે, લાઇટિંગ્સ છે, એ દ્વારા બાકીના લોકોને પણ પ્રોત્સાહિત કરી અને આ લડાઈમાં જોડાઈ જાય એનું આહ્વાન કરીએ છીએ. ગાંધીજીએ જ્યારે આઝાદીની લડાઈ ચાલુ કરી એ વખતે સ્વદેશી પહેરવાની વાત કરી, ઝાડુ, શૌચાલય, આ બધા વિષયો આઝાદીને એમને કંઈ રિલેટેડ નહોતા, પરંતુ દેશને એક કરવાવાળો વિષય હતો, અને એ દેશને જે એક કર્યો એના પરિણામે એ આઝાદીનું મૂલ્ય અને મહત્ત્વ આપણે સમજી શક્યા અને ગાંધીજી પણ આપણને સમજાવી શક્યા. તો બુલેટિનમાં અત્યારે બસ આટલું, વધુ સમાચાર માટે જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.